हेलो फ्रेंड, वेलकम अवर यूट्यूब चैनल मैजिक किचन। हूँ छी ज्योति सोलंकी। आज आप बनाशू अमदावादनी फेमस एवी चीजी घोघरा सैंडविच। पहला चटनी तैयार कर लें। 8 થી 10 लीला मरचा जे तीखा, एक मोटो टुकड़ो आदुनो छे, एक वाटकी धाणा छे, अने स्वाद प्रमाणे नमक एड करशू। अने बे आइस क्यूब एड करशू जेथी करीने चटणीनो कलर जळवाई रहे। फुदीनो नाखो होय तो पण तमे नाखी शको छो। आपणी चटणी रेडी छे। हवे एक बाउलमां स्टफिंग बनाववा माटे थईने एक बाउल लेशू चोप करेला कांदा। एक बाउल लेशू चोप करेला कैप्सिकम। અને એક બાઉલ લેશું ચોપ કરેલા ધાણા। હવે મસાલા કરી લઈએ। એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરશું। અને તીખા મરચા લેશું 3 થી 4 નંગ, ઝીણા સમારેલા 1 ચમચી લેશું, મરી પાવડર 1 ચમચી લેશું, ચાટ મસાલો। બધું મિક્સ કરી લઈ જ્યારે સેન્ડવિચ બનાવીએ ત્યારે સ્ટફિંગ તૈયાર કરવાનું। એમાં પાણી ન થાય એટલા માટે આપણું સ્ટફિંગ તૈયાર છે। હવે 6 બ્રેડ લેશું અને ઉપરથી લગાવી લેશું બટર। હવે લગાવી લેશું બનાવેલી ચટણી। બધી બ્રેડમાં લગાવી લેશું। હવે 1 મોટો ચમચો સ્ટફિંગ બ્રેડ ઉપર મૂકીશું અને ઉપરથી એડ કરશું ચીઝ। ચીઝ નાખવાથી સેન્ડવિચ મસ્ત ચીઝી બને છે। હવે ઉપરથી સ્પ્રિંકલ કરીશું ચીલી ફ્લેક્સ, ઉપરથી ચાટ મસાલો અને મરી પાવડર। આ ત્રણેય વસ્તુ સ્પ્રિંકલ કરીશું। આ તૈયાર કરેલી બ્રેડ ઉપર મૂકી દેશું અને ઉપરથી ચટણીવાળી બ્રેડ પણ મૂકી દેશું અને પ્રેસ કરી લેશું। હવે સેન્ડવિચ મેકરમાં બંને બાજુ ગ્રીસ કરી લીધું છે। હજી ઉપરથી થોડો બટર લગાવી લેશું અને તૈયાર કરેલી સેન્ડવિચ મૂકી દેશું એમાં। હવે મેકરને બંધ કરી દેશું અને બંને બાજુ 2 થી 3 મિનિટ શેકી લેશું। ક્રિસ્પી બનાવશું એટલે ફરી પાછી ફેરવી લેશું। તો તૈયાર છે આપણી સેન્ડવિચ, ક્રિસ્પી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણી। તો તૈયાર છે આપણી ઘૂઘરા સેન્ડવિચ। સર્વિંગ બાઉલમાં લઈ લેશું અને એના ટુકડા કરી લેશું। તો તમે જોઈ શકો છો બહુ સરસ ચીઝી દેખાય છે। ચીઝ નાખવાથી એકદમ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તૈયાર છે આપણી ચીઝી સેન્ડવિચ ટોમેટો કેચઅપ અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરશું। તો તૈયાર છે આપણી અમદાવાદની ફેમસ એવી ચીઝી એવી ઘૂઘરા સેન્ડવિચ। બનાવજો મારી રીતે, ટ્રાય મેં જેવી બનાવી એવી ટ્રાય કરજો। જોઈ શકો છો તમે બહુ સરસ દેખાય છે। પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ।